જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને અમારા બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ ટ્યુટોરિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક નવી સિરીઝ શરૂ કરી રહ્યા છીએ કે જાહેર વહીવટ. તો આ જાહેર વહીવટ અંતર્ગત અત્યાર સુધીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તથા મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો સૌ પ્રથમ અત્યાર સુધીની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે એના વિશે ચર્ચા કરીશું, અને ત્યારબાદ મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એના વિશે ચર્ચા કરીશું. તો આજે આપણે જાહેર વહીવટનો પાર્ટ 1 છે એ જોવાના છીએ. તો પાર્ટ 1ની અંતર્ગત સૌ પ્રથમ જોઈએ તો 1-5 જે પ્રશ્નો અહીં આપેલા છે એ 5-5 પ્રશ્નોના જવાબ આપ લોકોએ કમેન્ટ બોક્સમાં આપવાના છે. અને બીજે દિવસે બીજો જે વિડીયો અપલોડ કરીશું એમાં આ 5-5 પ્રશ્નોના જવાબ અમે રજૂ કરીશું. તો મિત્રો, જો તમને આવડતો હોય, આપણાથી પ્રયત્ન થઈ શકે એમ હોય તો આ 5-5 પ્રશ્નોના જવાબ આપ કમેન્ટ બોક્સમાં જવાબ આપશો, જે તમારું એક જાતનું હોમવર્ક છે એમ સમજવાનું. અને બીજા પ્રશ્નોના જવાબ અમે અહીં બતાવશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રશ્ન પહેલો છે, સરકારી યોજનાની દક્ષતા ચકાસવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જવાબ આપ લોકોએ આપવાનો રહેશે. પ્રશ્ન બીજો છે, ભારતના જાહેર વહીવટના પિતા તરીકે કોણ ઓળખાય છે? પ્રશ્ન ત્રીજો, એડ અને મિનિસ્ટર કઈ ભાષાના શબ્દો છે? ચોથો છે, અમેરિકા જાહેર વહીવટના પિતા તરીકે કોણ ઓળખાય છે? અને પાંચમું છે, IIPAનું પૂરું નામ જણાવો. તો મિત્રો, આ 5-5 પ્રશ્નોના જવાબ આપ લોકોએ કમેન્ટ બોક્સમાં જણાવવાના છે. અને બીજે દિવસે જે બીજા પ્રશ્નો પાર્ટ 2 અમે મૂકીશું એમાં આ 5-5 પ્રશ્નોના જવાબ અમે રજૂ કરીશું. તો આગળ પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન 6, જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે, વિડ્રો વિલ્સન. સાતમો છે, જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું હોય છે? જવાબ છે, પ્રજાનું કલ્યાણ કરવાનું. પ્રશ્ન આઠમો, ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં સૌ પ્રથમ જાહેર વહીવટનું અધ્યાપન શરૂ કરવામાં આવ્યું હતું? જવાબ આવશે, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. પ્રશ્ન નવ, રાજ્ય વહીવટ અંતર્ગત રાજ્ય સરકાર પાસે નીચેના પૈકી કઈ સત્તાઓ નથી? તો ન્યાય વિષયક સત્તાઓ નથી. પ્રશ્ન 10, સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? જવાબ છે, વહીવટી પ્રકારની. પ્રશ્ન 11, વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે? જવાબ છે, જે નિર્ણય બહુમતીથી લેવાય તે ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન 12, ભારતમાં લોકાયુક્ત અને લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? જવાબ આવશે, લક્ષ્મી મિત્તલ સિંઘવી દ્વારા. પ્રશ્ન 13, IASની ટ્રેનિંગ ક્યાં આપવામાં આવે છે? જવાબ છે, મસૂરીમાં. પ્રશ્ન 14, નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી? તો જવાબ છે, ચૂંટણીમાં પ્રચાર તંત્રમાં ગોઠવાવું એ સરકારી કર્મચારીઓનું કાર્ય નથી. પ્રશ્ન 15, માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો? તો જવાબ આવશે, 12-10-2005. પ્રશ્ન 16, ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? જવાબ આવશે, સચિવાલય દ્વારા. પ્રશ્ન 17, જાહેર નીતિ ઘડનાર તંત્રોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે, ધારાસભા, ન્યાયતંત્ર, કારોબારી અને અમલદારશાહી. પ્રશ્ન 18, રાજ્યમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતરસંબંધો સ્થાપવાના એટલે કે જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે? જવાબ છે, સંકલન. પ્રશ્ન 19, ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી?
જવાબ આવશે 1935માં. પ્રશ્ન 20. ગુજરાત સરકારે વહીવટ ક્ષેત્રે ફરિયાદ નિવારણનો ઓનલાઈન કાર્યક્રમ ચાલુ કરેલ છે, તે ક્યાં નામે પ્રચલિત થયો છે? જવાબ આવશે સ્વાગત નામે. પ્રશ્ન 21. નીચેનામાંથી કયું લક્ષણ સુશાસનનું નથી? જવાબ છે લોક ભાગીદારીમાં અવરોધ. પ્રશ્ન 22. વર્તમાનમાં નીચેના પૈકી કઈ શાખાને રાજ્ય વહીવટની નવીન શાખા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ આવશે વિકાસ વહીવટ. પ્રશ્ન 23. નીચેનામાંથી રાજ્ય વહીવટ શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય? તો રાજાના સુખમાં પ્રજાનું સુખ છે, આ યોગ્ય ન ગણાય. પ્રશ્ન 24. ગુજરાત રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન અંતર્ગત એટીવીટી એટલે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો. પ્રશ્ન 25. રાજ્ય વહીવટમાં ઈ ગવર્નન્સ અપનાવવાથી ક્યાં ફાયદા થયેલ છે? તો ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો, ઝડપી કાર્ય નિકાલ અને કાર્ય સરળીકરણ, માહિતીની ત્વરિત આપલે. પ્રશ્ન 26. બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો? જવાબ આવશે 1 એપ્રિલ 2010થી. પ્રશ્ન 27. આરટીઈ 2009 મુજબ ધોરણ 1-5 સુધી 60 બાળકો માટે શાળામાં કેટલા શિક્ષક હોવા ફરજિયાત છે? જવાબ આવશે 1-5 સુધી 60 બાળકો માટે 2 શિક્ષકો હોવા ફરજિયાત છે. પ્રશ્ન 28. ગુજરાત સ્ટેટ પોર્ટલ ક્યું છે? તો જવાબ આવશે www.gujaratindia.com. પ્રશ્ન 29. રાજ્ય વહીવટની પરિભાષાની દ્રષ્ટિએ OM સંસ્થા એટલે ઓર્ગેનાઇઝેશન એન્ડ મેથડ્સ. પ્રશ્ન 30. કોના મત મુજબ બધા જ વ્યવહારો નાણાં ઉપર આધારિત છે, તેથી કોષ ટ્રેઝરી ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ? જવાબ છે કૌટિલ્ય. પ્રશ્ન 31. સ્વાગતનું પૂરું નામ જણાવો. સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. પ્રશ્ન 32. હિસાબી નાણાકીય વ્યવહારોનું પરીક્ષણ એટલે ઓડિટ. પ્રશ્ન 33. નેતૃત્વ એટલે શું? કે બીજાથી ચઢિયાતા હોવું, બીજાને દોરવું, બીજાને માર્ગદર્શન આપવું. પ્રશ્ન 34. ગુજરાત સરકારે સ્થાપેલી સ્વાયત EMPEX B એટલે એમ્પ્લોયમેન્ટ એક્સટેન્શન બ્યુરો. પ્રશ્ન 35. રાજ્ય વહીવટમાં સુશાસન માટે નીચેના પૈકી કયો વિકલ્પ સુયોગ્ય છે? કે સુશાસન નવા મૂલ્યોને સ્વીકારે છે, સુશાસનમાં સરકાર મા બાપ નથી પરંતુ મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શકનું કામ કરતી સંસ્થા છે અને તેમાં લોકભાગીદારી આવકાર્ય છે, અહીં આપેલા તમામ. તો મિત્રો, આ હતા આજના આપણા જાહેર વહીવટના પાર્ટ 1ના પ્રશ્નો. પાર્ટ 2માં આપણે હોમવર્કમાં આપેલા પ્રશ્નો પણ જોઈશું અને બીજા પણ કેટલાક જાહેર વહીવટના પ્રશ્નો જોઈશું. તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો, શેર કરજો, અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, રોજના જાહેર વહીવટના 25-35 પ્રશ્નો તૈયાર થાય તો એમાંથી કોઈ પણ 5-10 પ્રશ્ન પૂછાઈ જાય તો પણ આપણું જે તૈયારી કરી છે તે વસૂલ ગણાશે. તો મિત્રો, અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.